હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયો સાથે, મતલબ કે રેસીપી વિડીયો સાથે. રેસીપી વિડીયોની સાથે ફેમિલી વિડીયો પણ હશે. બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવર. અને એક સ્પેશિયલ રેસીપી છે શિયાળાની, ચટપટી મજેદાર. તો હાલો મળીએ પહેલા તો બધા અમારા ફેમિલી મેમ્બરને. તો શરૂઆત કરીએ શિવાંશથી. શિવાંશ હાય. અત્યારે મમ્મીના ચાંદલામાં, મમ્મીના ડ્રેસિંગ ટેબલના બોક્સમાં મંડાણો છે, વસ્તુ કાઢીને નાખે છે. એનું રોજનું ઈ જ કામ છે. બાકી તો જે પહેરવાનું હોય પહેરવું, ના હોય ટોપી પહેરવી નથી. જો જો બટકુ, હા બધાને ખબર છે, હા ઈ બધાને ખબર છે તું એમ કરશી. હા તમને બધાને કે છે હું આમ કરું છું. હા બધાને ખબર છે. ટાટા ચલો હવે મળીએ શિવાંશ ના પપ્પા ને. ચલો ભગવાન, આજકાલ જમાઈ વધારે જાય છે ને એટલે જરીક શરીર એવી થઈ જાય છે. અને અહીંયા છે શિવાંશ ના પપ્પા. ઉભા રહ્યો જરીક, આમાં દેખાતા નથી, ઊંચા નીચા દેખાય. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઠીક ઠીક. આ મોજ આવે ને એક પગ ઊંચો રાખીને જો બેઠા. તો હું આજે તમારે ગાડી સર્વિસ થઈ ગઈ? ગાડી સર્વિસ થઈ ગઈ. ઓકે જો ઓલો કઈક કરે છે, ગાડી બતાવી દેજો રાતે. ઓકે રાતના અંદર લેશો ને ત્યાં બતાવી દેશું. ત્યાં સુધીમાં તમારા જમવાનું છે મિસળ પાવ. ઓકે ચલો, તો હવે મમ્મીને મળી લે. અહીંયા છે મમ્મી, વોકિંગ તો દેખાશો નહીં, વોકિંગ કરે છે મમ્મી. અડદિયો ખાવો, રોટલો, રોટલી, પછી શું હતું, રીંગણા બટેટા શાક, પાપડ, હક્કા નૂડલ્સ. બહુ ટેસ્ટ કેવો થઈ ગયો. જી ના પાડતા હતા ને રીંગણા બટેટાનું શાક ખાધું, રોટલી ખાધી. અમે એ જ ખાધું તમારું ભેગું શાક. પાક બનાવ્યો તો આટલું બધું જમ્યું છે ને. શિવાંશ તો પાકુંમાં કઈક ઢગલા નવા જૂના કર્યા જ છે. તો આજે તમને મિસળ પાવની રેસીપી જોવા મળશે. મતલબ કે પાવ તો એમને એમ જ હોય, તો રેડીમેડ લઈ મિસળની રેસીપી. તો અમારી સાથે તમે વિડીયોને આખો જોજો. અને જો રેસીપી સારી લાગે અને વિડીયો સારો લાગતો હોય તો એક વિડીયોને લાઈક, શેર, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. મસ્ત કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. અને બીજી વાર મિસળ તમે બનાવજો બરાબર. અને આવ્યો જો, હા ઠંડીમાં જ બનાવવાની. અમારા ચાંદલા અને નહીં કઈ કરી આવ્યો તો છે, અવાજ આવતો હતો એટલે. ના આ તો ઓલું છે રુદ્ર ગ્રુપ વાળાનું, જોઈને કાર્ડ મેળ્યું છું ને દાંડિયા જોવાનું. ઈ કાર્ડ લઈ આવ્યો છે. જો આ કાપલી તો ઓલા લોકો લઈ લીધી હોય, બીજી વાર જોવા ના જવાય કઈ. હાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ મિસળ બનાવવાનું. ચલો અને તમે લઈ આવો બધી વસ્તુ. તો પપ્પા આવશે, જઈ દુકાને રોકાઈ જશે, ઈ છે જમવા ટાઈમ આવશે. બોબીજી ઓકે ચલો બાય. તો અહીંયા મિસળ માટેની હું તૈયારી કરું છું. તો પેલા તો મેં આ બધું મિસળ છે ને લીલા વટાણાનું બને, અને એકલા મગનું બને, એકલા મઠનું બને, મિક્સ કઠોળ બને. પણ અમે ગયા વર્ષે મિક્સ કઠોળ બનાવ્યું હતું ને બધાને બહુ ભાવ્યું હતું, તો આજ વખત એ બનાવું છું. તો એના માટે આ મિક્સ કઠોળ બધું છે ને, એમાં મગ ને ચોરી ને ઓલા વટાણા ને બધું જ છે. તો એ મેં સવારે પલાળી દીધું હતું, એટલે અત્યારે વાગ્યા છે કદાચ ને 7:30 જેવું થયું હશે. તો પલળી ગયું છે, એમાં 4-5 વાર ધોઈ અને મીઠું પાણી નાખી અને કુકરમાં લઈ લીધું છે. તો એના માટે હું હળદર આમાં જ નાખી દઈશ બાફવામાં જ, એટલે બધું સરખું એકરસ થઈ જાય. અને ના એ નથી કરવું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. હા લાવો, મારે રેસીપી ભેગો શિવાંશ આવ્યો કરવામાં, મદદ કરવામાં, સ્વાદ પ્રમાણે મીઠું બરાબર. હવે આપણે એને બંધ કરી અને 4-5 સીટી જેટલું આપણે એને બાફશું. હાલો હવે હું બાફી લઉં અને એ બફાઈ જાય ત્યાં સુધી હું બીજી તૈયારી કરી લઉં. તો એમાં મેં અહીંયા એક સાઈડમાં રાખ્યું છે મિક્સર, એ તૈયાર કરી લીધું છે. મિક્સર મિક્સર નહીં,
એના પછી આ હિંગ દળવાની છે. તો આ મિશ્રણ માટે આદુ, 6-7 લસણ અને થોડુંક નારિયેળનું ખમણ આની હું પેસ્ટ બનાવીશ, બરાબર. ચલો આટલું કરી લઈ પછી જોઈ આગળ. તો અહીંયા હિંગ એ દળાઈ ગઈ છે. ઓલા મરચા ભૂકી માં ગાંગડા રાખ્યા હોય ને એને પછી કાઢી લઈ, મરચા ભૂકી પૂરી થાય એટલે તડકો દઈ ને સુકવીને મમ્મી એ ખાંડી ખાંડી નાખ્યું તો મેં હમણાં પીસી નાખ્યું એટલે અમારી મસ્ત હિંગ તૈયાર થઈ ગઈ છે. અહીંયા બફાઈ ગયું છે અને અહીંયા પેસ્ટ રેડી થઈ ગઈ મેં તમને બતાવી, આદુ લસણ અને ખમણ. અને હવે હું અહીંયા બીજી પેસ્ટ કરું છું, ધાણા ભાજી અને થોડાક મગફળીના દાણા. અને એના પછી હું બનાવીશ પ્યુરી બે ટમેટાની. એકની જ બનાવાય ઓછું હોય તો, પણ અહીં વધારે છે એટલે બે ની બનાવું છું. અને અહીંયા મેં ડુંગળી પણ કટ કરી લીધી છે આમાં ચોપરમાં, આટલી બાકી છે. બાકી અહીંયા ગ્રેવીની અને કેસર ખાવા માટે રેડી. હવે હું આ બધી પાછી ક્રશ કરી લઉં પછી કહું શું કરવાનું છે, બરાબર. તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો એના માટે મેં આ કડાઈ લઈ લીધી છે. હવે હું કરીશ ગેસ ચાલુ. ઓહ, અમારા ગેસમાં આવું થાય છે. ઓકે, ડન, ગેસ ચાલુ, કડાઈ. હવે હું એમાં નાખીશ તેલ. તો હવે હું એમાં નાખીશ ડુંગળી. ગેસ કરી દઈશ મીડિયમ. ઓકે, હવે હું નાખીશ થોડી હિંગ અને આ પેસ્ટ છે આદુ લસણ અને ખમણની. હવે આને હું પકાવી લઈશ મસ્ત રીતના. ઓકે, હવે આ હલાવી લઈશ અને સરસ સતડાઈ જાય. હવે હું એમાં નાખીશ બે ટમેટાની પ્યુરી. પ્યુરી મતલબ કે ટમેટાને ક્રશ કરેલા. ઓકે, સરખું મિક્સ કરી લઈશ. સ્મેલ સરસ આવી રહી છે. બધું લઈ લઉં સરખું. હવે હું આમાં નાખીશ મીઠું. ઉમાઈ નાખ્યું છે એટલે એ પ્રમાણે નાખવાનું. થોડી ગ્રેવીની હળદર અને મરચા ભૂકી. તમારી પાસે મરચા ભૂકીમાં કશ્મીરી હોય તો તમે નાખી શકો છો. તીખું કેવું ખાવું એ તમારી ઉપર ડિપેન્ડ છે, પણ અમે અહીંયા અમારી તીખી જ છે, ભેગો કલર એ છે એટલે એ જ નાખી છે. ઓકે, હલાવી લઈ શકું. થોડોક ધનિયા પાવડર. શિવાંશે ગરમ મસાલા ને વાસણના ખાનામાં રાખી દીધો હતો. હું ગોતા ગોત આજ ફેરે નવો વાપરું છું, આ ટ્રાય કરું છું. ગેસ ધીમો રાખ્યું છે. આટલો નાખીશ, એક ચમચી જેટલો નાનકડી છે, નહીતર આ નાખત ન મળ્યો હોત ને તો. આ તો વાપરીએ જ છીએ, ઓલો નવો ટેસ્ટ કરવો છે. હવે હું એને સરખું મિક્સ કરી લઉં. સારો લાગે છે ગરમ મસાલો તો. અને થોડો ગરમ મસાલો આ રેડીમેડ ઓલા આદિયાની બધા હોય ને એનો, આ જ ઓરિજિનલ કહેવાય.
તો આ હું થોડોક જ નાખી સાથેથી નાખું છું, બહુ તીખું થઈ જાય પછી. મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેલ છૂટું પડે છે, એટલે કે આપણા મસાલા ચડી ગયા હોય. તો હવે એમાં નાખી સિંગદાણા અને ધાણા ભાજીને જે ક્રશ કર્યું હતું, બધાની સ્ટાઇલ એટલે કોઈ મૂંઝાતા નહીં, તમે તમારી રીતના બનાવજો અને આમે ટ્રાય કરજો કેવું બને છે. કેમ કે આજે મિશ્રણ બનાવવું હતું તો વિચાર્યું કે હાલો તમારી બધાની હારે શેર કરી દઉં. હવે આને ફરી વાર પાકવા દઈશું. હવે એમાંથી એ તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે એમાં નાખી દઈશું બાફેલું કઠોળ, મિક્સ કઠોળ, થોડાક લીલા વટાણા એ લીધા હતા. હવે એમાં નાખી દઈશું અને આમાંથી હલાવીને પણ પાણી નાખી દઈશું, કઈ રહેવું તો જોઈએ જ નહીં. હવે ગેસ કરી દઈશું ફૂલ અને થોડુંક એક્સ્ટ્રા પાણી પણ એડ કરવું પડશે. તો હવે રેડી છે અમારું મિશ્રણ, હવે ટેસ્ટ કરીશ અને જોઈશ મીઠું બરાબર છે કે નહીં, તો એ પ્રમાણે નાખી દઈશ. બાકી બધું ઓલરેડી કમ્પ્લીટ છે, ડન છે, બની ગયું અને બનાવજો. હવે કેવી રીતના ખાશું ને એ આપણે જઈને કેશું બતાવે. અને હવે આપણે એને 15-20 મિનિટ જેટલું એને ઉકાળવા દેવું છે ધીમા ગેસે, એટલે મસ્ત એકરસ બધું બની જાય બરાબર. તો અહીંયા 15 મિનિટ પછીનું વ્યૂ આવું છે, કઈક ઘટ થઈ ગયું છે, છોતા પાણી હતું એ બધું એકરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે જોઈને ચખાડશું. ચલો તો હું તૈયાર કરું ને તમને દેખાડીશ, ઓકે? એ બધું જમવાની તૈયારી કરી લો. તો અહીંયા ગાંઠિયા છે, પાંવ છે અને માં બધી તૈયારી છે, ડુંગળી ને એ બધું. તો હાલો હું કેમ બનાવું એ તમને બતાવું અને પછી કેવું બન્યું એ આપણે જોઈએ. ઘટ એકરસ થઈ ગયું બધું, તેલ તેલ સાઈડમાં વયું જાય જો. તો હાલો હવે આપણે સર્વ કરીએ બધું કરીએ. ગરમા ગરમ ધુવાણા નીકળે છે. હવે તમે આમાં ચેવડો નાખો ને ગાંઠિયા નાખો, પણ અહીંયા થોડા ગાંઠિયા નાના નથી મળ્યા, તો આ સેજ મોટા છે તો હાલશે, પણ આનથી સેજ નાના હોય ને એ વધારે સારા લાગે. હા એ સાહેબ, ટેસ્ટ તો એક જ હોય, તો આવી રીતના ગાંઠિયા નાખી દેવાના. અને સીઝન છે લીલી ડુંગળીની, તો આપણે લીલી ડુંગળી નાખશું, ઓકે? સૂકી નાખવી હોય તો એ છે જે નાખવી હોય. અને પાંવ સાથે ખાવાનું જેને જેમ ભાવે એમ આ ચમચી, અને આપણે જઈને દેશું. ઓકે, મને લીલી ડુંગળી નહીં મળે તો આપણે પપ્પાને દઈ દેશું. પપ્પાને દઈ દઈએ, મારે સૂકી ડુંગળી મને લીલી. તો અહીંયા જઈને સૂકી ડુંગળી વાળું સૂકી ડુંગળી નાખી દીધી છે. તો હાલો એ મિશ્રણ ઉષણ મિશ્રણ બરાબર બહેન, સક્સેસ. ઓકે, અને અમારો શિવાંશ ખાય છે ગોળ રોટલી, કેમ કે એને તીખું લાગે. તીખાશ બરાબર છે, આપણે બધા ખાઈ શકીએ ને એટલે નોર્મલ. અને હવે લઈ મમ્મી નું રિવ્યુ. મમ્મી બહુ મસ્ત લાગે, હા ઢાંકવાનું લઈ આવું, નકર ઠંડુ થઈ જાય તો નહીં મજા આવે, ગરમ ગરમ જ મજા આવે કા. ચાલો મમ્મી લઈ આવશે કેમ કે
શિવાંશ ને જમાડું છું અહિયાં. પછી પપ્પા નું રિવ્યુ લઈ, પપ્પા ને તીખાસ થોડીક વધારે જોઈ તો પપ્પા મરી નો ભૂકો નાખી શકે છે. પછી જોઈ આપણે જય ની ગાડી. હા, આટલો તો પછી બસ કેવાય, સમય પ્રમાણે તીખું બરોબર છે. ચલો જય, મને એવું પ્રશ્ન થતો હતો આજે, મિશ્રણ પાઉં બરોબર, પણ ઉષણ મિશ્રણ મતલબ ઉષણ એટલે ઈ જ કહેવાય ને, ખાલી આ એક શબ્દ વધારે ઉષણ મિશ્રણ. શિવાંશ ભાઈ બુ તને ગોઈ ઓટી ભાઈ બા. તો અહીંયા પપ્પા એની ડીશ રેડી કરે છે, ગયા ગાંઠિયા. પપ્પા તમારે વધારે તીખું જોઈએ તો મરી નાખી લેજો, મરીનો ભૂકો ચાખી લેજો પછી. અને હવે જશે ડુંગળી, નાખી લીધી? ઓકે, હવે આમ લાઈવ માં ચાખો એટલે અમને ખબર. આપડા ઓલું શું કેવાય, સીઝન નું પેલું મિશ્રણ. ઓહો, જીભ બરી નાર્યું બરોબર બહેનું ને. ઓકે, ઈ પછી ખબર પડશે, થોડાક વાર ખાઈ ને પછી હરખું લાગે. અમાર માટે તો બરોબર છે કા તીખું. હા, તીખું મજા આવે પણ ઓલું ઓછું ખવાય. તીખું તો હશે જ પણ પછી લાગશે. અને જય, અને શિવાંશ ગરમ હોય એટલે તીખું તો લાગવાનું જ છે પણ. મસ્ત.